અગાઉ થયેલા ઝઘડાના સમાધાન માટે બોલાવી વાતચીત દરમિયાન ઉશ્કેરાઈ જઈ જીવલેણ હુમલો કરનાર આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા પામી છે, જેમાં રાંદેર ખાતે મારામારી થઈ હતી. આ બાબતે ઘટના સ્થળે G24 ન્યૂઝ ચેનલ પહોંચ્યું હતું ત્યારે શું કહે છે લોકો તે આપણે જાણીએ. રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રાંદેરના પાલનપુર જકતનાકા ખાતે આવેલા હિદાયતનગર સોસાયટીમાં રહેતા ચંદર ડીંડેએ જણાવ્યું હતું કે તેઓના પુત્ર શેરસિંગ સાથે દૂરના સગા વિઠ્ઠલના છોકરા સંતોષ ગોરખ પવાર, સુનિલ ગોરખ પવાર, રવિ વિઠ્ઠલ પવાર તથા અક્ષય સંજય ઠોમરે સાથે અગાઉ મારામારી થઈ હતી, જે ઝઘડાના સમાધાન માટે ગત તારીખ 12 એપ્રિલના રોજ ઉગત પાણીની ટાંકી પાસે મહાનગરપાલિકાના ક્વાર્ટર્સમાં બંને પક્ષના ભેગા થયા હતા. ત્યાં બપોરે 3 વાગ્યાના સમયે સંતોષ પવાર, સુનિલ પવાર, રવિ પવાર તથા અશોક ઠોમરે આવી વાતચીત દરમિયાન ઉશ્કેરાઈ જઈ ગાળાગારી કરી, તેઓ પર લાકડાના ફટકા વડે હુમલો કરી ઢીકા મૂકીનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી છૂટ્યા હતા. તો ગંભીર રીતે ગવેલા મંગલબેન પવાર તથા શૈલેષ પવાર દેવ તેમજ કિરણ હિમિત ડીંડેની ઇજાઓ થતાં હોસ્પિટલે ખસેડ્યા હતા. આ મામલે રાંદેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ત્યારે જેની પર હુમલો થયો હતો તે લોકો શું કહેવા માંગે છે તે આપણે જાણીએ. ગંગા. અચ્છા, એ કોણ સા ઇલાકા છે? હિદાયતનગર. હિદાયતનગર ક્યાં હુઆ હે જો સર પે ઇદુભી પટ્ટી બાંધી હે? ક્યાં હુઆ હે? એ લોકો અમને 2-3 મહિનાથી બહુ હેરાન કર, એ અમારા સમાજવાદ સામે વાળા પક્ષ. એમનું નામ ગંગાબેન, સુલાબેન ને બીજું સંતોષભાઈ. ઝઘડો થયો તો શેમાંથી થયો હતો? એ ઝઘડામાં અમને અમારાથી માંગ કરતા છે. એ લોકોને ઝઘડો છોકરી છેડતી હતી, પણ એ લોકો આરોપ અમારા છોકરા પર નાખતા હતા. કોને છેડતી, કોને કરી હતી? એ લોકો એ સાંભળવાળાએ. કોની છોકરી તમારી હતી? અમારી નથી, એ તો બીજી કઈ હતી. હા, તો એ લોકોને પોલીસ પકડીને લઈ ગયા હતા. એ લોકો મારામારી કરાવ્યા હતા તો એ લોકોને પોલીસ લઈ ગયા હતા. પછી એ લોકોને આપસમાં થઈ ગયું, પછી એ લોકો છૂટીને આવ્યા તો પછી એ લોકો અમારા પર જોર કરતા કે તમારા છોકરાએ આવું આવું બોલ્યું એટલે એ લોકો સાંભળવાળા અમને મારે છે એવું કરીને મારે છે. તો એ ગઈકાલે અમે બધા પંચાયત ગામવાળા બોલાયા કે આ લોકો અમને ખોટું ખોટું આવું આવું આરોપ લાગે છે, 3-4 મહિનાથી અમને હેરાન કરે છે. તો પછી પંચાયત બેહાડીને અમે ત્યાં બોલાવ્યા, અમને બધા જેટલા અમારા ઘરના સદસ્ય છે તે બધા અમે ગયા. તે ગયા તો પછી એ લોકો અમને ફટકા ને એવું બધું લઈને મારવા વીટા. તે અમને એવું નહીં ખબર હતું કે એ લોકો અમને મારવાના હતા, પણ એ લોકો આખું તૈયારી કરીને જ બેહેલા કે અમને અમે સમાધાન માટે ગયા હતા કે એ લોકો અમારા ત્યાં માંગણી કરતા હતા. તો પછી એ લોકો મારવા દોડ્યા, અમારા છોકરાને માર્યા. તો અમે 100 નંબર ડાયલ કર્યા, 100 નંબર ડાયલ કર્યા પછી પોલીસવાળા ત્યાં પહોંચ્યા. પછી એના પછી અમે નાંદેડ પોલીસ સ્ટેશન ગયા, ત્યાંથી અમને સિવિલ મોકલાવ્યા. સિવિલમાં પછી દાખલ થયા અમે, ત્યાંથી કેસ લઈને પછી પીએસ સાહેબ ત્યાં આવ્યા. ભાઈને મારવા ગયા તો મેં પકડવા ગયા તા, મને પછાડીથી મારી. એ સામેથી એક એવાના આચુભાઈ અને એક આચ બે ભાઈ, એક ગંગાબેન, એક સુલાબેન અને જ્યોતિબેન, એ ફટકામાંથી માર્યા મને. તો મેં ભાઈને બચાવવા ગયા તા, મને લોહી નીકળી. તો મેં શું કીધું કે મારા ભાઈ મરી જશે, મેં પકડવા ગઈએ તો મને મારીને લખી દીધા. મારું નામ ચિત્રાબેન કૈલાસભાઈ પર. મારે મારો આટલા આવેલો તે લોકો મેં ગળામાં મંગલસૂત્ર એટલા હાર માર કરતા હતા, મંગલસૂત્ર લેવા કરતા હતા એ લોકો. મારા ભાઈ લોકો છે એ લોકો, એ લોકો પંચમાં બેહાડેલા, પંચવાર અમને ઘરે આવીને લઈ ગયા. તો અમે આટલા જે અમારા જે સમાજ છે ને, અમારા ઘરના જ ગયેલા, બહારના કોઈ નહીં ગયેલા સાહેબ. તો અમારા ભાઈ લોકો અમે ગયા બેહ્યા બી નહીં, તો એ લોકો બધા તૈયારીમાં જ હતા સાહેબ. તો આચુ, સંતોષ, સુનિલ, અનિલ, જોપ, રાજ અને જ્યોતિબેન, ગંગાબેન, સુલાબેન, નિર્મલાબેન, આટલા જણા એ લોકો બધા આખું જે છે ને કોટેશ તે બધું એ લોકોનું બાજુ જ છે સાહેબ. એકતા એ લોકો છે સાહેબ, અને અમારું એકતા નહીં મળે. અમે સોસાયટીમાં રહે, તમારા ભાઈ બે નહીં સમાજ જ છે અમે. હા, સમાજ કરવા, અમે ગયા સાહેબ, અમે ઊભા જ રહ્યા. તો એ લોકો અમે જેમ ગયા ને તેમાં છે ને ઉપરથી એ લોકો લાકડા ને બધા ફેંકવા લાગ્યા, કાંચો ને બાટલા ને બધું એ લોકો લાખવા લાગ્યા. તો અમે બચાવના હારું છે ને બહુ બચાવ્યા. અમારા પોયરા ઇસ્કોલ વાળા છે સાહેબ,
તો ભણવા જાય તો ધમકી આપતા હતા એ લોકો કે તમે અમે 50 લાખ નહીં આપે ને તો અમે પોરી લોકોને પોયરા લોકોને મારી નાખું. ક્યારે ઘટના બની? કાલે બહેનું કાલે 4 વાગે 3 વાગે 4 વાગે ઘટનો થયો સાહેબ. હા, બુધવારે. અને સાહેબ જે અમે પાર્ટી પડેલો છે ને તે અમારું કંઈ નહીં, અમે રાંદેર પોલીસ ચોકીમાં છે નોંધાવેલું છે. અમે પોલીસ 100 નંબર પર બી અમે દબાવ્યા કે સાહેબ ડાયલ કર્યા, સાહેબ બહુ મારામારી થઈ ગયા, અમે ઓછા માણસો છે ને એ લોકો બહુ માણસો છે અમારા સમાજવાળા, તે લોકો તલવારો ને ચાકુઓ બધા લાઠી અને બધું મારતા છે, તમે સાહેબ એમ બી કરો પણ તમે હવે આવી લાગો. તમે એક ફરતી 3 વાર મેં ફોન કરી સાહેબ, રાંદેર પોલીસમાં ગયા ને પીએસ સાહેબને અમને ગયા તો પીએસ સાહેબ એમ કીધું તમારું સારવાર અમે કરી આપું. તે મારા છોકરા છે, મારા પોતા છે બધા, તો ભણવા મારા બેઉ છોકરાના 10મીમાં વિઝન નહીં આપવા દેતા લોકો, કે દબાણ આપતા હતા કે તમારા છોકરા સ્કૂલ જાય તો અમે ઉચકી લો, કે અમને માંગ મૂકેલા છે એટલે અમને 50 લાખના માંગ તમે નહીં પૂરું કરશે. 50 લાખ એ લોકોના છોકરીના છેડછાડમાં નાંદડ પોલીસ ચોકીમાં ગયેલા, એ લોકો ડીકીમાં કે ફોરેલમાં એ લોકોને લઈ ગયેલા એ છોકરાને. પેલો કુકુભાઈ કુકુ પટેલ કે હું એના નામ છે, તેને આ લોકો ઉચકીને લઈ ગયેલા, એને માર માર કર્યા, માર માર કરીને પછી એ લોકો કહેવા લાગી ગયા કે ભાઈ કાંઈ નહીં, અમારા છોકરીના બાબતમાં કંઈ બબલ છે, તો બેઉ કબલીને 3 કબલીને એક રાત રાખીને 101 કેસ કરીને એ લોકોને સમાધાન કરીને છોડી મૂક્યા. અને પાછાડા બહાર આવીને મામને કહેવા લાગી ગયા કે તમારા છોકરાએ શૈલેજે સુપરી આપેલે છે એટલે અમને 50 લાખ આપે તે તમે તમારા પરિવારને અમે છોડશું, બાકી નહીં તો તમારા પરિવારને અમને કહી ને કહે જાણ લેવા હમલા કરશું અમે. એમ કરીને કે અમારા છોકરાને અમે આ 10મી બોર્ડના પરીક્ષાઓ હતા તો અમે એને ધાકમાં કે અમે છોકરાને નહીં જવા દેતા કે આજે આ છોકરીને નહીં આપ્યા બોર્ડ પરીક્ષા નહીં આપ્યા અમે, કે આ લોકો અમને બહુ પરેશાન કરતા છે, બહુ માનસિક. હા, 10મામાં ભણે છે છોકરી. ના ના, પેલું બી નહીં લેવા ગયા. મેં સિમરન ડીંડે સરસિંગભાઈ છું. મેં 10મામાં ભણતી હતી, મારી બોર્ડની એક્ઝામ 3 મહિના જ બાકી હતા તો મેં એક્ઝામ આપવાની ગઈ. મારા ઘરમાં મમ્મી પપ્પાને બહુ ડિપ્રેશન આપતા હતા તો મેં બી ગયેલી એટલે મેં બોર્ડ એક્ઝામ આપવાની ગઈ, સ્કૂલની ગઈ. 3 મહિના જ બાકી હતા સર મારા. પરીક્ષા આપે તો શું કરે લોકો? સર મને બીક લાગતી હતી, એ લોકો કંઈ કરા કે ચક્કર મારે સ્કૂલમાં એટલે મેં નહીં જતી હતી. સુનિલ ચંદ્ર ડીંડે. સુનિલભાઈ, જે પેલો છોકરો કૂદી પડ્યો કે શું હતું એ? હું રાંદેર પોલીસ ચોકીથી પીસીઆર લઈને તે મલ્લામાં પેલા આરોપીઓ લોકોને જે અમને માર્યા હતા એ લોકોને પકડવા ગયા હતા ત્યારે એ લોકો અમને મહિલાની જીપસી પીસીઆર લઈને ગયા ત્યારે તો ભાગી ગયા હતા. પછી ત્યાં પીઆઈ અમને એમ કીધું કે તમે ઘરે જાઓ, અમને એ લોકોને પકડી લેવું. પણ સાંજના સમયે ડિસ્ટાર્બવાળા પોલીસવાળા ત્યાં ગયા પકડવા માટે. એ લોકોને જોઈને પેલો ઉપરથી ભાગવા લાગ્યો હતા, છટકીને તો ઉપરથી પડી ગયું. એ લોકોને ખોટા ખોટા એ આરોપ અમારા પર એપ્લિકેશન અમારા પર લગાવે છે. એને જે આક્ષેપો કર્યા હતા કે પોલીસે અમને માર માર્યો એટલે એ વાત બધી ખોટીઓ છે. એ પોતે જ કૂદી ગયો છે. વધુમાં અગાઉના ઝઘડાના સમાધાન માટે બોલાવી જીવલેણ હુમલો કરનારા માથાભારે હોવાનું પણ જણાવાયું હતું. હાલ તમામે રાંદેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અઝર કુર્સી સાથે પ્રકાશ વાળા.